लखतर राज महल मां बे वर्ष मां एक वार चोरी थई अने हजी દશેરાના દિવસે રાત્રે ચોરીનો પ્રયાસ થયો હતો ત્યારે હજી ચોરીના પ્રયાસ થયાની સહી સુકાઈ નથી ત્યાં ફરી રાજમહેલમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો છે ત્યારે ચોર દ્વારા ઠાકોરજીની હવેલી લખતર રાજમહેલના સાંકળ તાળા તોડી નાખ્યા હતા સાથે જ મહેલમાં સિક્યોરિટી તરીકે નોકરી કરતા વ્યક્તિને મારઝૂટ કરી તેનો મોબાઈલ સંતાડી દીધો હતો અને સીસીટીવી ફેરવી નાખ્યા હતા ત્યારે રાજમહેલમાં થયેલી ચોરીથી વ્યથિત થઈ પોતે વૃદ્ધ હોય અશક્ત હોય અને એકાંકી જીવન જીવતા હોય પોતે આ અગાઉ થયેલી ચોરીની લેખિત ફરિયાદ કરી હોય અને ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં નહીં લેવાયા હોવાનું જણાવ્યા સાથે પોતાના જીવને જોખમ હોવાનું પણ જણાવ્યું હતું. મારું નામ મૂળરાજ છે, પડવાણા વતનીનો ગામનો છું અને બ્લેક કમાન્ડોમાં સિક્યોરિટી ગાર્ડમાં નોકરી કરું છું. મને રાજ લખતર રાજ પેલેસમાં નોકરી આપેલી છે અને ગઈકાલે રાતે ત્રણ જણા ચોરી કરવાના ઈરાદે આવેલા અને ડાયરેક્ટ ઉપર જ આવીને ચડી ગયેલા. મારી ઉપર રિવોલ્વર જેવું હથિયાર, છરી ધારદાર એવું લઈને ડાયરેક્ટ ઉપર ચડેલા અને મોઢે બધા બુકાનું બાંધેલા, કોઈ ઓળખાતા નહોતા. એવી રીતે ચડીને પૂછતા હતા કે મંદિર કઈ જગ્યાએ છે બતાય, દરબાર કઈ જગ્યાએ હોતા હોય એ દેખાય, એવું બધું પૂછતા હતા. અને ઘણી બધી લપાઝપી કરેલી કલાક જેવી, અને તોય છતાં એવડે મને મારીને પછી પરાયણે ત્રણ વાર મંદિરમાં જઈ જઈને પાછા આવ્યા. ચોથી વાર મને આરે પરાયણે લઈ ગયા અંદર. એ કે આ ક્યાં મંદિર તને દેખાય આમાં? એ કે મેં કીધું ભાઈ આ મેં એક જ મંદિર જોયું છે, અહીંયાથી અમે દર્શન દરરોજ કરવી આજે એટલે સવારે, કે બહારથીને દર્શન કરતા હોય અંદર અમે જતા નથી, અંદર તમે પહેલાં વહેલા આવ્યા થેટલા આવ્યા, તો કે આ મંદિર જ નથી. કે તો મેં કીધું મને કંઈ ખબર નથી, તો કે ખજાનો ક્યાં છે એ તને ખબર? બોલ કે આ તું બોલ એમ કરીને ઘણું પૂછું, પણ મને ખજાનાને કંઈ. આજે રાતમાં લગભગ 10-11 આસપાસ મંદિરમાં ચોરી થઈ, તારા ચોર્યા, અંદર ગયા અને ગાર્ડને માર્યો અને એને બાંધી દીધો, એને ઢસડ્યો. અને આવી ફરિયાદ પહેલાં મેં પણ કરેલી છે, મેં કાગળો લખ્યા છે પીએસઆઈને, અધિકારીઓને, છતાં એમણે કોઈએ મારી ફરિયાદ કાને ધરી નથી. કોઈ મેં કીધું સિક્યોરિટી, મારી ઉંમર 92 વર્ષની થઈ અને હું એક્સ એમએલએ છું, નોટ એટલું નહીં પણ હું LLB પણ છું, અને અને આટલે મારી ફરિયાદ હોવા છતાં આ લોકો કોઈ ધ્યાન આપતા નથી. એટલું જ નહીં પણ મારા પેલેસનો એક ભાગ મેં ટ્રસ્ટ હનુમાન પાતાળી હનુમાન ટ્રસ્ટને વેચ્યો છે, તો એમાં એમને પટેલીઓને ધમકી આપે છે, તમને મારી નાખીશું, તમને બાંધી નાખીશું, તમારે કોઈ લેવાનું નથી, લેશો તો અમે તમને તમારી સાથે પડીશું, તમારે એવું કરવાનું નથી. આવી ધમકીઓ ખોટી પૃથ્વીરાજ અને પૃથ્વીરાજ અને દિવ્યરાજ આ બે જણાએ ધમકી આપે છે. હવે આમાં મેં અનેક વાર એમને કીધું ભાઈ તમે મને સિક્યોરિટી ગાર્ડ આપો, છતાંય આપતા નથી. તો મારી એવી વિનંતી છે કે હું અત્યારે 52 વર્ષનો થયો, મારે ચાલી શકું છું એવી પરિસ્થિતિ હોવા છતાં મને એવી કોઈ ગાર્ડ આપેલ નથી. તો હવે મારે કેમેરામેન ધવલ આચાર્ય સાથે વિજય જોશી, GDC News, લખતર.